એટલે એમણે કહ્યું મને પોણા દસ સુધી સંદેશ આપવાનો છે, પણ એમણે એવું નથી કહ્યું કે રાત્રે કે સવારે. મારે કઈ સારો દોસ્ત નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે બધા પ્રભુના વચનોના ભૂખ્યા છો અને પ્રભુનો પુષ્ટ આભાર માનું છું. પાસ્ટર સ્ટીવન ને માટે અને પાસ્ટર સિમોન ને માટે હું પ્રભુનો આભાર માનું છું કે અહીંયા મારે બહુ વખત થી આવવું હતું અને અહીંયા અમને તમારી મંડળીની સાથે મારે સંગત કરવી હતી. બહુ વખત થી આવવું હતું અને પણ અત્યારે આજે આવી શક્યો માટે તમારો પ્રભુનો પુષ્ટ આભાર માનું છું. પાસ્ટર સ્ટીવન અને સિમોન ભાઈ અને પ્રીતિ અને એ ગ્રુપને જ્યારે હું જોઉં છું ત્યારે મને હંમેશા એમ થાય છે કે આ લોકો બહુ પ્રભુમાં મહેનત કરે છે. આમેન. તો બાઇબલમાં લખ્યું છે કે જેઓ પ્રભુમાં મહેનત કરે છે તેને બમણું માન આપો. હાલેલુયા. આપણે જોરદાર તાળી પાડીએ. સેવાઓ કરે છે એવો લોકોને માટે પ્રાર્થના કરીને હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું અને પ્રભુની પુષ્કળ સ્તુતિ કરું છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમારી ટૂંકી સાક્ષી આપવી જરૂરી છે, નહીં તો તમે મને ઓળખો ના ઓળખો એવી રીતે. પણ હું મારો જન્મ રાજકોટ શહેરમાં થયો હતો અને હું રાજકોટનો છું. જો તમને કાઠિયાવાડી લોકોથી કંઈ હોય તો પ્લીઝ માફ કરજો. ઓકે. પણ પ્રભુએ મને ત્યાં જન્મ આપ્યો. પરંતુ 1977 78 અને 79 એ મારા માટે બહુ મહત્વની સાલ હતી. 19 વર્ષનો હતો, 20 વર્ષનો અને 21 વર્ષનો. આ ત્રણ બાબતો મારા માટે બહુ મહત્વની હતી. કશું પ્રભુએ મારા જીવનમાં કર્યું. બહુ જ નાના કુટુંબની અંદર, બહુ સૌથી નાનો, બહુ રમતિયા, ભણવું ગમે નહીં, તોફાનો કરવા ગમે, બધા એના જેવા છોકરાઓ હોય એવો જ હું હતો. મારી કમ્પ્લેન બહુ આવતી હતી, પરંતુ તોય છેલ્લે છેલ્લે પરીક્ષા વખતે ખૂબ મહેનત કરીને પાસ થઈ જતો હતો, એટલે બચી જતો હતો. એટલે પ્રભુનો હું આભાર માનું છું. પરંતુ મારા ઘરની અંદર એક મોટી ગાડી આવતી હતી અને એ ગાડીની અંદર એ લોકો ખ્રિસ્તી સાહિત્ય ભરીને આવતા હતા અને એ સેવાને માટે જતા હતા. અને અમે મારા મમ્મી અને પપ્પા એ લોકોનું જમવાનું કરતા હતા. એ ટીમનું નામ હતું ઓએમ ટીમ. તો અને આ ગાડી આવે, ગાડીવાળાની અંદર ગિટાર હોય, એ જમાનામાં ગિટાર વગાડતા હતા. અને તો મને એવું થતું હતું કે મારે કોઈક દિવસ આ લોકોની સાથે જવું છે. ગાડીમાં બેસવાનું કોને ના ગમે અને સેવા કરવાનું ગમે. પણ જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે વેકેશન પડતું હતું, ત્યારે હું કોલેજના એ 77 હતી અને હું એ પ્રભુને જીવનને મારું સોંપેલું હતું 74. પરંતુ સુવાર્તા પ્રચાર કરવાની સેવાને માટે હું એ ગાડીવાળાઓની સાથે ગયો અને એ મને એ આખી જે ટીમ હતી એ અમદાવાદમાં હતી અને ત્યાર પછી અમે લોકો રાજસ્થાનમાં ગયા. તો હું રાજસ્થાન પહેલી જ વખત ગુજરાતની બહાર ગયો હતો. પરંતુ સુવાર્તા પ્રચાર, બધા બોલો સુવાર્તા પ્રચાર, બધા બોલો સુવાર્તા પ્રચાર. આ મને બહુ ગમતું હતું કારણ કે જ્યારે હું નાનકડો હતો એલાઈજા જેવો અને આ નાનો રૂએલ છે એના જેટલો, ત્યારે મારા બાપુજી પણ સુવાર્તા પ્રચાર કરવાને માટે થેલો લઈને જતા હતા અને એની અંદર માથીની સુવાર્તા, લુકની સુવાર્તા અને આવું બધું લઈને તેઓ જતા હતા. જૂનાગઢ જતા હતા, જેતપુર જતા હતા, ચોટીલા જતા હતા, વીરપુર જતા, અને હું જતો હતો સાથે સાથે. તો મને મને બહુ ગમતું હતું એવું બધું. રાજસ્થાનમાં હવે તો હું તો જુવાન છું, 77 છે અને હું બધા ચોપડીઓ વેચું છું, નવા કરારો વેચું છું. પ્રભુ ઈસુનો સંદેશો લઈ લો, પ્રભુ ઈસુનો સંદેશો લઈ લો, 50 પૈસા એવી રીતે લઈ લો, લઈ લો, જીવન બદલાઈ જશે. અને એ દિવસે એવું થયું કે મારો મોટો થેલો હતો એ ખાલી થઈ ગયો. બધી જ ચોપડીઓ, બધા જ નવા કરારો, બધા જ સુવાર્તા, બધી જ
ચોપડીઓ લોકોએ લઈ લીધી મારી પાસેથી. અને હું મારો થેલો હલાવતો હલાવતો આવતો હતો અને બહુ જ ખુશ છું આજે હું, કારણ કે મારો થેલો ખાલી થઈ ગયો, બધી સુવાર્તા લઈ ગયા. એટલે બહુ ખુશ હતો અને ચાલતો ચાલતો આવતો હતો. ખુશી ખુશીમાં કોઈ ગીત ગાતો ગાતો આવતો હોઈશ, પાવન હેવો પ્રભુ મારા, ખબર નથી. પછી તો મને પવિત્ર આત્માએ મને કહ્યું, તું બહુ ખુશ છે આજે, તારે આવું આખું જીવન જોઈએ છે? મેં કીધું હા, આખું જીવન આવું હોય તો મને કઈ વાંધો નથી. એવું મેં પવિત્ર આત્માને કહી દીધું. પવિત્ર આત્માએ મને કહ્યું કે તું સુવાર્તા પ્રચાર કરવાને માટે મારું પસંદ કરેલું પાત્ર છે, તને આ ગમે છે આ જીવન? મેં કીધું મને બહુ ગમે છે, તો હું તને એ જીવન આપવા માંગુ છું. વાલાઓ, આજે હું તમને એક બાબત કહેવા માંગુ છું. દરેક પિતા અને પતિ, દરેક પિતા હોય છે એમની એમાં શું ઈચ્છા હોય છે, એમની દિલમાં શું ઈચ્છા હોય, બાપની ઈચ્છા શું હોય? ઘરમાં બધાય કેવા રહે, કેવા રહે, ખુશ રહે, બરોબર છે, બધા ખુશ રહે. પતિ હોય એની શું ઈચ્છા હોય? બધી બધા બાળકો ખુશ, પત્ની બહુ શું કરે? નહીં બોલતા બેનો, મારો પતિ સાંભળી જશે તો. એ પતિની એવી ઈચ્છા હોય છે કે મારી પત્ની ખુશ, મારી તો એવી ઈચ્છા છે. હાલેલુયા. અને હું કહું ના આવીશ, ના આવીશ અમદાવાદ, નહીં આવું, નહીં આવું, તારે આરામ કર, આરામ કર. પણ એ કે ના, મારે આવું છે, આવું છે, મારે આવું છે. મેં એને કહ્યું તારે દાદરા ચડવા પડશો, તો એ ચડીશ. એ તું ખુશ છે તો આવ, હાલેલુયા, આમેન. આજે મારે તમને કહેવાનું છે કે ઉપર વાળો આકાશમાંનો બાપ છે, એની પણ એ જ ઈચ્છા છે. તમારી જે ખુશી છે, તમે જેમાં આનંદિત છો, એ તમને આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કારણ કે બાપ છે, એને ખબર છે કે તમે શેમાં ખુશ છો, એ તમને આપવા માંગે છે. તમારે આમ તેમ ડાફેરે મારવાની જરૂર નથી, બીજા કોઈ પાસે જવાની જરૂર નથી. તમારો આપણો આકાશમાંનો બાપ, એની એક ચિંતા છે, મારા બાળકો કેમના ખુશ રહે, મારા બાળકો કેમના આનંદિત રહે. હાલેલુયા, હાલેલુયા. તો આ એટલા માટે મને મને કહ્યું કે તું ખુશ થઈશ? હું બહુ ખુશ થઈશ. એટલે મેં કહ્યું ઓકે, તો હું તને બોલાવીશ યાર, તું આવીશ? મેં કહ્યું આ ચોક્કસ આવીશ. પવિત્ર આત્માને મેં કહ્યું આખું જીવન સેવા કરીશ. એ 77 વર્ષ, 78 વર્ષ, 78 વર્ષ. મેને કહ્યું હું સેવામાં જઈશ, સેવામાં જઈશ, સેવામાં જઈશ, પવિત્ર આત્મા બોલાવશે. પણ મને થયું કે જો સેવામાં જઉં, ઘણા બધા લોકોને નોકરી નથી મળતી, એટલા માટે એ લોકો સેવા કરે છે. મેં કીધું પવિત્ર આત્મા, મારે આવું નહીં કરવું, મારે તો નોકરી કરવી. મારો ભાઈ કે નોકરી કરવાની અને સેવા કરવાની. મેં કીધું મારે તો પ્રભુની સેવા કરવી છે, પણ પ્રભુ નોકરી નથી મળતી એટલા માટે નહીં, જો તું મને નોકરી આપે તો એ નોકરીને મારે છોડી દેવાની. બધા બોલો છોડી દેવાની, બધા બોલો છોડી દેવાની. હાલેલુયા, હાલેલુયા. અને તારી સેવામાં જવાનું. આવું મેં તો, અને મને તો કોઈ દિવસ નોકરી મળે એવું નહીં, કારણ કે ભણવામાં એટલા બધા 35-36% લઈને પાસ થતા હોય ને, હું નોકરી મળે? બહુ બહુ તો બહુ બહુ સારા માર્ક આવ્યા આ વખતે, તો બહુ પાસ થઈ ગયો. કેટલા ટકા? 45. હવે આપણે પણ તો પવિત્ર આત્માની પાસે આવું માંગ્યું, પણ પવિત્ર આત્મા બધું નોંધી લે છે. અને તમે નહીં માનો, પણ તો મને 78 સાલની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ ની અંદર, રાજકોટ ની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ ની અંદર મને ટ્રેનિંગ માટે આમંત્રણ મળ્યું. હાલેલુયા, હાલેલુયા. અને ત્યાં 1 વર્ષ મેં ટ્રેનિંગ કરી, અને ત્યાં સ્ટોર કીપર તરીકે, ગોડાઉન હોય મોટો એનો સ્ટોર કીપર ની મને ટ્રેનિંગ મળી, સર્ટિફિકેટ મળ્યું. અને ત્યાર પછી જયારે સ્ટોર કીપર રિટાયર થઈ જાય, ત્યારે આપણને એનો ઓર્ડર આવે, દિલ્હી થી ઓર્ડર આવે. હાલેલુયા. અને બધા ખુલ્લા તને કરે, આ મારા માટે મોટો ચમત્કાર હતો, સેન્ટ્રલ ગવર્નમેન્ટ નો ઓર્ડર. અને હું તો જયારે ટ્રેનિંગ કરતો હતો, એ ટ્રેનિંગમાં જતો હતો, ગોડાઉનમાં બેસતો હતો, ત્યારે કહેતો પછી મને તો પેલા સાહેબો દેખાવા માંડ્યા,
પંજાબી સાહેબો દેખાવા માંડ્યા, તામિલનાડુના સાહેબના મોટા મોટા ટેબલો હોય, લાલ ટેલિફોન હોય, આવું બધું મને થઈ ગયું. મારે મોટા સાહેબ થવું. પવિત્ર આત્મા મને કે તારે તો નોકરીને છોડવાની તે નહોતો વાત કરતો. મેં કહ્યું હા એ વાતે ખરી. અને એ જ વર્ષે જે વર્ષે હું નોકરી કરતો હતો એ જ વર્ષે એક બેને નોકરી છોડી દીધી. એક બેન ક્રિશ્ચિયન હતા. મેં કહ્યું કે આ બેન કઈ ગયા, કારણ કે રોડ આપ ઓફિસમાં આવે, બાઇબલ વાંચે, પછી પ્રાર્થના કરે, પછી એ કામ કરે પોતાનું. એક એ અઠવાડિયા સુધી ના આવ્યા. મેં કહ્યું પેલા બેન કેમ નથી આવતા, તો કે એમણે નોકરી છોડી દીધી. મેં તું કેમ નોકરી છોડી દીધી, તો કે એમના હસબન્ડ છે એમને પાદરી બનવું છે, ધર્મગુરુ બનવું છે, એટલા માટે એ ભણવા જાય છે, એમના હસબન્ડ ભણવા જવાના છે, તો એમની સેવા કરવાને માટે એમણે પણ નોકરી છોડી દીધી. એમના હસબન્ડે નોકરી છોડી દીધી, એટલા બેને છોડી દીધી. તો આ બધું જે હું જોતો હતો અને પવિત્ર આપણા મને કહેતો હતો, તારે છોડવાની છે, તારે છોડવાની છે, તારે છોડવાની છે. 78 નું વર્ષ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને 79 નું વર્ષ આવ્યું. ત્યાં એક બીજી એક મોટી ટીમ આવી અને એ લોકો પણ ઘણી વધારે મોટી ગિટારો લઈને આવ્યા, વધારે મોટા ઓર્ગન લઈને આવ્યા, ઇલેક્ટ્રિક. પણ તે બધા લોકો પ્રભુના સુવાર્તા પ્રચાર માટે આવ્યા હતા. અને પવિત્ર આત્માએ મને કહ્યું આમની સાથે જોડાઈ જાય. હાલેલુયા. અને એ લોકો પ્રાર્થના કરતા હતા, એવી પ્રાર્થના કરતા હતા, આવી પ્રાર્થના મેં કદી જોઈ નહીં. બધા પ્રાર્થના કરતા હોય ઝાડવાની નીચે, લીમડાના ઝાડની નીચે, અને એ બધા રડતા હોય. આજે હું પ્રાર્થના કરું છું ત્યારે મને રડવું આવે છે. તો પ્રભુ મારે નહીં રડવું, કોઈક વિચાર કરશે કેમ આ અંકલ રડે છે, પણ એ પવિત્ર આત્મા આપણી અંદર રડે છે. વાલાઓ, પણ તું એમની સાથે 1979 ની સાલની અંદર હું જોડાઈ ગયો. હાલેલુયા. તો 77 માં પ્રભુએ મને બોલાવ્યો, 78 માં મને નોકરી આપી, અને 79 ની સાલની અંદર મેં પ્રભુની સેવાને માટે રાજકોટને મેં આવજો કરી દીધો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કોણ ખવડાવશે, શું ખાઈશ, ક્યાં જઈશ? મારા બધા દોસ્તારો મને કહેતા હતા, ઘરના કેટલાક સગા કહેતા હતા, તારા જીવનને તો જો ગાંડો થઈ ગયો છે, નોકરી મળી ગઈ છે અને નોકરીને છોડીને જતો રહે છે. ઓ સાહેબ, આને સમજાવો, આને સમજાવો, આને સમજાવો. પણ આ સમજે તો ને, આ હું સમજતો નતો, કારણ કે મારે તો પ્રભુને વચન આપ્યું. આમેન. બાપની શું ઈચ્છા છે? બધા કેવા રે, કેવા રે? અરે બોલો, મારા બાપની, મારા આકાશમાં ના બાપની એ ઈચ્છા છે કે હું તમારા પોતાની જાતે બતાવ હંમેશા ખુશ રહું. અરે બોલો, હું હંમેશા ખુશ રહું. પરંતુ આજે ખ્રિસ્તી જીવન જે છે અને આ બાઇબલ જે છે એ બહુ અદ્ભુત છે. આ બાઇબલ વાંચ્યા વગર મને ચેન પડતું નથી. સવારમાં પોરમાં ઉઠીને હું બાઇબલ વાંચું છું, મારી ઘરવાળી પણ બાઇબલ વાંચે છે અને મારી સાથે વાતો કરે છે. બાઇબલમાંથી શું વાંચ્યું? જ્યારે હું આ બાઇબલ વાંચું છું ત્યારે પવિત્ર આત્મા અમારી સાથે વાત કરે છે. હાલેલુયા, હાલેલુયા. અને શેતાનની ઈચ્છા છે કે તમે બાઇબલ ના વાંચો. કોઈક વખત શું થઈ જાય છે, બાઇબલ મારું ઓફિસમાં રહી જાય અને ઘરે બાઇબલ ના હોય. મેં તો શું કરી દીધું ખબર છે, બે બાઇબલ ખરીદી લીધા. હાલેલુયા. એક ઓફિસ વાળું ને એક ઘર વાળું. હાલેલુયા. મારી પાસે બે મોબાઈલ છે ને બે મોબાઈલ ની અંદર 32-32 બાઇબલ છે. હાલેલુયા, હાલેલુયા. આમેન. મારા કોમ્પ્યુટર ની અંદર પણ બાઇબલ, 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 બાઇબલ. હાલેલુયા. વોટ્સઅપ વગર ચાલશે નહીં.
फेसबुक आजकल बड़ा वो फेसबुक 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 पर आओ तो फेस कोई ना आऊ पड़े फेसबुक व्हाट्सएप आ बधु आवे छे અમે હું છોકરા લાંબામાં મત કરતા હોય બધું અને ખેડિયાઓ ને કાકા શું કરતા કરતા અમારા જમાનામાં આવું કશું નતું એ લોકોને બિચારાને કશું સમજણ ના પડે અને આપણા મામા 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 કર્યા કરીએ આપણા ઘડિયાઓ પૈસા મામા કરતા હતા આપણે ખાલી વોટ્સએપ પર પૈસા વાપરો વાપર કરીએ કેટલાય લોકો અરીસા જેવા હોય છે કેવા લોકો કેવા હોય છે અરીસા જેવા કેવા હોય છે ખબર નહીં અમદાવાદમાં હોય છે કે નહીં વિરાટનગરમાં આમાં નડિયામાં તો અરીસા જેવા હોય છે ભાઈ અરીસા જેવા કેવા અરીસો જોયો છે તમે બધા અરીસાની અંદર તમે હસો ને તો અંદર શું થાય તો જ હસે હાલેલુયા આમેન આમેન તમે કોઈક ની સામે જઈને હસો તો જ હસે ત્યાં સુધી હસે નહીં સાચા ખ્રિસ્તીઓ છે અરીસા એવા નથી હોતા હાલેલુયા આમેન આપણે અંદર પવિત્ર આત્મા હાલેલુયા આમેન એક માણસ હતો એનું નામ છે મૂસા શું નામ હતું મૂસા એને પ્રભુએ બધું આપ્યું મોટો રાજાનો મહેલ બરાબર રાજાનો મહેલ એની માં રાણી એની માં રાણી બધું જ હવે એને શું જોઈએ મિસર દેશનો રાજા બરાબર મિસરનો રાજા મિસર એટલે આખી દુનિયા ઉપર રાજ કરનારો હાલેલુયા બધું મળ્યું પરંતુ આકાશમાંના બાપ એ ખુશ નથી મૂસા ખુશ નથી એ ખરો ખ્રિસ્તી છે એ ખુશ નહીં હોય પૈસા મળવાથી કઈ ખુશી મળતી નથી મેલ મળવાથી ખુશી મળતી નથી કારણ કે આ મૂસાને ખબર હતી કે આ મિસર દેશમાં હું તો રાજકુમાર છું પરંતુ ત્યાં એક દૂર પ્રજા પડી છે ઇઝરાયલ પ્રજા એ લોકો એક્ચ્યુઅલી એમનું જ ફળ હું છું પરંતુ એ લોકો ગુલામ છે મારા ભાઈ બહેનો ગુલામ છે મારી માતા ગુલામ છે મારા મા બાપ ગુલામ છે કેવી રીતે હું ખુશ રહી શકું આ મહેલની અંદર શું કરું શું કરું શું કરું એક દિલમાં ઈચ્છા હતી એને મારા લોકોને હું છોડાવી લઉં બરાબર છોડાવી લઉં બરાબર છોડાવી લઉં બરાબર છોડાવી લઉં પરંતુ અને એની પાસે ઓ મારી પાસે બડા બહુ બધા ઘોડા છે શું છે એની પાસે રથો છે બરાબર રથો મારી પાસે બહુ બધો પૈસા છે બરાબર ધન ભંડાર આ બધું છે હું મારા લોકો શું કરું શું કરું છોડાવી લઉં પણ વાલાઓ લોકોને છોડાવવાને માટે ઘોડા રથો ધન ભંડાર કામ નથી આવતા હાલેલુયા આમેન ઉપર વાળો છે એ દુખી છે એને લોકોને છોડાવવા છે અને મૂસાને લોકોને છોડાવવા છે મૂસા તું જે કામ કરવા માંગે છે ને એ કામ મારે કરવું છે હાલેલુયા એ કેટલું સરસ કેટલું સરસ થઈ જાય તમે કશુંક નિર્ણય કરો હું એવો નિર્ણય કરું કે મારે આજે પૂરી અને શ્રીખંડ ખાવા છે શું ખાવું છે અને હું આમ વિચાર જ કરતો ત્યાં સુજન કે સુશીલ આજે હું પૂરી બનાવવાનો વિચાર કરું છું અરે વાહ મારે એ જ ખાવું છે આજે હે ને ઈશ્વરને જે કરવું છે એ જ કામ જ્યારે તમે કરો ત્યારે ઈશ્વર કેટલો બધો ખુશ થઈ જાય હાલેલુયા હાલેલુયા આમેન મૂસા એ જ કામ હું કરવા માંગુ છું પણ તો દે આપણો જે દેવ છે ને એ માણસોને સાથે કામ કરે છે બોલો માણસોની સાથે બોલો માણસોની સાથે આપણો દેવ આવે ને આમ ફૂંક મારે ને તો બધું કામ થઈ જાય તમારા જીવનમાં કામ કરવાને માટે એ સેવકોને તૈયાર કરે હાલેલુયા આમેન આવો તાળી પાડી પાડી સુધી કરો હાલેલુયા આમેન
મારા જીવનમાં કામ કરવા માટે એ પ્રભુ સેવકોને તૈયાર મોકલે છે. હાલેલુયા. હમણાં હું નડિયાદમાં છું એટલા માટે મારે સ્ટીવન ભાઈની એમની મુલાકાત થાય છે. અમારી નડિયાદની અંદર બાઇબલ સ્કૂલ થાય છે, ઉપવાસ પ્રાર્થનાની સ્કૂલ થાય છે, એક મહિનાની સ્કૂલ થાય છે. બીજી જગ્યાએ બાઇબલ સ્કૂલ ચલાવવા માટે હું જઉં છું અને સેવાઓ વચનની સેવાઓ માટે હું જઉં છું. પ્રભુનો આભાર માનું છું. મૂસાને પ્રભુએ બોલાયો, મૂસા હું તને, મૂસાના જીવનમાં એવું બધું બન્યું, મૂસાને ભાગી જવું પડ્યું, જતો રહ્યો, મિસર છોડીને જતો રહ્યો. લોકોને છોડાવવા છે, એક દર્શન છે, કામ છે, દેવની ઈચ્છા છે, પરંતુ એને જતું રહેવું પડ્યું. વાલાઓ, તમારી પાસે દેવનું દર્શન આવશે ત્યારે શેતાન તમને એનાથી દૂર કરવાની કોશિશ કરશે, પણ તો એ દેવનું દર્શન જો તમારા ખૂણાની અંદર પડ્યું રહ્યું છે ને, પ્રેઝ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા, તો 40 વર્ષ પછી પણ તમને પાછા લાવો. હાલેલુયા, 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 હાલેલુયા. અને દેવ તમને પોતે હા મારીને બોલાવશે. હાલેલુયા. કે જે મૂસા, મૂસા, મૂસા કે છે હું આ રહ્યો, તો કે હું તને, દેવ કે છે હું તને મિસર મોકલું છું. મિસર, ઓ માય ગોડ, પ્રભુનું આ વચન આવ્યું. આમેન. મારા લોકોને શું કર, હું બાપ છું, મારા લોકોને હું ગુલામ જોઈ શકતો, તું મારા લોકોને છોડાવો. હાલેલુયા. અને તમે બધા જો કોઈ અહીંયા બંધનમાં છો ને આજે, તો પ્રભુનો અવાજ છે, પ્રભુના સેવકો જાઓ, મારા લોકોને છોડાવો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શેતાનથી છોડાવો, હાલેલુયા. વ્યસનથી છોડાવો, હાલેલુયા. ગુસ્સાથી છોડાવો, હાલેલુયા. આમેન. ઘણા બધા લોકોને બહુ ગુસ્સો આવે, એક છોકરાને એટલો બધો ગુસ્સો આવે, એને પોતાની ગાડી સળગાવી દીધી, છાપા માર્યું, બહુ ગુસ્સો આવે. એક માને આજે મેં છાપામાં વાંચ્યું, એક બેન, એક માને બહુ ગુસ્સો આવ્યો બેન, એનું બાળક બહુ રડતું હતું, તેણે શું કર્યું, ફેવિક્વિક લઈને ચોંટાડી દીધું બાળક. બોલો, આવો. પછી ડોક્ટર પાસે લઈ ગયા, ઓપરેશન કર્યું, બાળક પછી કહ્યું, પ્રેઝ લોર્ડ. આવો ગુસ્સો, ગુસ્સો બહુ સારો નહીં, તમારી બાજુના બે જણ તો ગુસ્સો બહુ સારો નહીં. આમેન. ગુસ્સાવાળી પત્ની મળી જશે તો આપણે બાળકને બદલે આપણા પર કેવી કંઈક ચટણ જશે. ઓ માય ગોડ, પ્રભુ એવું ના કરે. હાલેલુયા. આમેન. ગુસ્સો કરવો એ પણ પાપ છે. ગુસ્સો કરવો એ પણ શું છે? આપણું બાઇબલ બહુ સરસ છે, કેટલું સરસ શીખવે છે, ખૂન, વ્યભિચાર, ચોરી કરવું. આમેન. ખૂન, વ્યભિચાર, ચોરી કરવી બાઇબલ શીખવે છે. મને બાઇબલ બહુ ગમે છે. મા બાપ નું શું કરવાનું? હા, બાઇબલ શીખવે છે. હાલેલુયા. આમેન. હાલેલુયા, હાલેલુયા. અમે તમારું બાઇબલ બહુ ગમે છે. જૂઠી સાક્ષી પૂરવી. આમેન. બાઇબલ શીખવે છે. મૂસા એ ગયો અને પ્રભુ, જે પ્રભુ, જેને પ્રભુ બોલાવે છે એ જાય, તો પ્રભુ કહે છે કે હું તારી સાથે જઈશ. હાલેલુયા. આમેન. આમેન. ક્યાં હતી એ 1979 ની સાલ? અને આ કઈ આવી ગઈ? કેટલા વર્ષ થઈ ગયા? પ્રભુ મારી સાથે છે. હાલેલુયા. મારી દીકરીઓ નહી, બાળક તો થઈ ગયો. હાલેલુયા. અને આને લઈને આવ્યો છું. હાલેલુયા. આગળ હજી એક બીજું ઘરે પડ્યું છે, રડે છે, મને ના લઈ ગયા. આમેન. પ્રભુની સ્તુતિ થા. પણ વાલાઓ, આજે મારે તમને જે કેવું છે, આજે જે પ્રભુનું વચન જે છે, એ તો એ છે કે જ્યારે પ્રભુ તમને બોલાવે છે ત્યારે તમારે કશુંક છોડવું પડશે. હાલેલુયા. એ આપણને ગમતું, છોડવાની બાબત ના કરશો. ઈસુ પાસે આવો, આ મળશે, આ મળશે, આ મળશે, આ મળશે. બધા દોડી દોડી શું કરે? ઈસુ પાસે આવી જાય બેન. હે,
ઈસુ પાસે આવો, આ છોડવાનું, આ છોડવાનું, આ છોડો. મારે આવો ઈસુ, મારે આવો ઈસુ જોઈતો. બેન બરોબર કહું છું, ઈસુ પાસે આવો અને તમારે આ છોડવું પડશે, આ છોડવું પડશે. પણ આપણે તો કશું છોડવું નથી. પતરાની પેટી હતી, ખૂણો વાગે તો જોરદાર લોહી નીકળે એવી પતરાની પેટી, ત્રણ પેન્ટ, ત્રણ શર્ટ, એમાં બે મારા ભાઈ ના અને એક મેં પહેરેલું, એક લાલ કલર ની શેત્રંજી, એક તકિયો, એક ધાબળો અને એક ચાદર. આટલી મારી સંપત્તિ હતી. પ્રેઇઝ ધ લોર્ડ, હાલેલુયા. પણ ઈસુએ બોલાવ્યો છે, બોલો ઈસુએ બોલાવ્યો છે, હાલેલુયા. ઓ માય, પ્રભુ લઈ ગયો, લઈ ગયો, લઈ ગયો, જુદી જુદી જગ્યાએ લઈ ગયો. બહુ જ મજા આવે લોકોને પ્રભુને જો. અને હું સાચું કહું છું, આ સુવર્ણ બાઇબલ છે ને સાચું છે. ઈસુ ખ્રિસ્ત સાચો છે, ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે. આ કોઈ વાર્તા નથી વાલાઓ, આ ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે. હાલેલુયા, હાલેલુયા. આજે આજે સવારે હું વાંચતો હતો, એક માણસ હતો, એનું નામ હતું લેવી. શું નામ હતું? લેવી. શું નામ હતું? લેવી. એ લેવી હતો અને એ કોઈ ગરીબ નતો, એ ઇન્કમ ટેક્સ ઓફિસર હતો. શું હતો એ? એ તો સમજણ પડે છે ને, ઇન્કમ ટેક્સ વાળો તો સમજણ પડે છે ને. એ ના સમજણ પડતી હોય તો રાખવી પડશે. પણ બધા એની પાસેથી કર ઉઘરાવે. લગાન, લગાન, લગાન પિક્ચર હતું, લગાન, એ લગાન, લગાન ઉઘરાવે, લગાન. આ માથી લેવી, એનું નામ લેવી. શું નામ? શું નામ? શું કામ કરતો હતો? શું કરતો હતો? અરે એક દિવસ ઈસુ આવે છે અને ઈસુ એને શું કહે છે? તું મારી પછવાડે ચાલ. શું કહે છે ઈસુ? જોરથી બોલો. શું બોલો? જોરથી બોલો. કોણ કહે છે? કોને કહે છે? એ ગરીબ માણસ હતો. કયું કાર્ડ આવે છે રેશન કાર્ડ માં ગરીબ લોકો માટે? બીપીએલ વાળો હતો એ. આ તો વેરી હાઈ એચપીએલ, હાઈ પીએલ વાળો હતો. બીપીએલ, બીપીએલ નહીં. હા, પ્રભુ એને કહે છે કે તું મારી પછોડે ચાલ. એક ગવર્નમેન્ટ સર્વન્ટ, બધા બોલો ગવર્નમેન્ટ સર્વન્ટ, બધા બોલો ગવર્નમેન્ટ સર્વન્ટ. આ ખ્રિસ્તી કેવી રીતે શરૂ થયું? આ ઈસુ છે એ એવા લોકોને બોલાવે છે કે જેઓની પાસે બહુ પૈસા છે અને કે બધા મૂકી દે બધા પૈસા, મારી પછવાડે ચાલ, મારી પછવાડે ચાલ, મારી પછવાડે ચાલ. અને તમે નહીં માનો, આ માથી એ એક કામ કર્યું એના જીવન ની અંદર. એણે બાઇબલ માં લખ્યું છે, એણે બધું શું કરી દીધું? મૂકી દીધું. બરાબર, મૂકી દીધું. બરાબર, મૂકી દીધું. અને ઈસુની પછવાડે ચાલ્યો. પ્રેઝ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. આજે હું પ્રાર્થના કરીને આવ્યો છું કે પ્રભુ આજે કેટલાક ને તું એમ કહે છે કે તું મારી પછવાડે ચાલ. હાલેલુયા, હાલેલુયા. જો આજે તમે દેવના આત્માનો વાત સાંભળી લો અને દેવનો આત્મા એમ કહે કે મારી પછવાડે ચાલ, મારી પછવાડે ચાલ. આ રોમન સરકાર કરતા તો હું ક્યાંય મોટો છું. હાલેલુયા. ઈસુને એણે ઓળખી લીધો. બરાબર, ઈસુને ઓળખી લીધો. બરાબર, ઈસુને ઓળખી લીધો. આમેન. જેવા તેવાની પછાડે જવાય નહીં. મંડળીમાં આવો, ઈસુને ઓળખી લો. જેવા તેવાને આપણે આપણું જીવન ના આપી શકીએ, આપણે ઈસુને આપવાનું છે. હાલેલુયા. અને આ માથી જે છે એ ઈસુની પછવાડે પછવાડે ચાલે. લૂકની લખેલી સુવાર્તા બાઇબલ વાંચીએ, પાંચમો અધ્યાય અને 27મી કલમથી કોઈ વાંચો પ્લીઝ.
લુક 5:27 થી વાંચો. તે પછી તે ત્યાંથી નીકળ્યો. તેની પાછળ ગયો. અહીંયા લખ્યું છે એનું નામ લેવી હતું. શું નામ હતું? શું નામ હતું? આ લેવીઓની પાસે ગજબ નો ઇતિહાસ. બરાબર, ગજબ નો ઇતિહાસ. કોઈના બાપા ચોર લૂંટારા બારવટિયા હોય એમની પાસે ગજબ નો ઇતિહાસ ના હોય. નહીં, મારા બાવા તો બહારવટિયા હતા, મને ચોરી કરતા હતા, ખિસ્સા કાપતા હતા, દારૂ પીતો. એ કઈ સાવિત્રી ઇતિહાસ કહેવાય. લેવીના જે બાપ દાદાઓ હતા એ બધા પ્રાર્થના કરનાર હતા. હાલેલુયા. અર્પણ કરનારા હતા. હાલેલુયા. આમેન. હાલેલુયા. મંદિરની સેવાઓ કરનારા હતા. બાપ જૈસા બેટા નહીં, અહીંયા એને પણ સેવા કરવી જોઈએ. પણ તું એ સેવા મૂકી દીધી છે. બાપ દાદાઓની સેવાઓ મૂકી દીધી છે. મંદિરનું કામ મૂકી દીધું છે. યાજકનું કામ મૂકી દીધું છે. અને હવે તે કામ શું કરે છે? આમ આ છોકરો શું કરે છે? ટેક્સ લગાન લે છે, પૈસા. અને એ કટકી કટકી, અહીં અમારા રાજકોટમાં શબ્દ વાપરે કટકી. બરાબર, કટકી. એ કટકી કરતા જ હોય કે બસ કંડક્ટર થઈ જાય સારું. તો કેમ? તો કે શું મળે? કટકી મળે. આવું બધા કે બધા કટક. સરકારી નોકરી સારી. ઘણા બધા શું લોકો શોધે? સરકારી નોકરી. કેમ? કઈ કામ કરવું ના પડે. કામ શોધે છે, પણ કેવું કામ? કામ ના કરવું પડે એવું કામ. આમ આપણો ભારત ક્યાંથી ઊંચો આવવાનો? ઓય, આમ નોકરી બહુ સરસ છે, તઈ નોકરી કર. શું કે બહુ સરસ? એમ પગાર તો ઠીક, પણ કાંઈ કશું કરવાનું નથી. અમારે એક ભાઈ હતા. તો હું શું કરો છો રાકેશભાઈ? શું કરો છો? તો કે હું આમ કામ કરું છું. અહીંયા ક્યાં પાણીના ડબ્બા, પાણી આવે છે ને, આરો વોટર આપે છે ને બધા, એ કરું છું. બહુ સરસ, પગાર સારો મળે. હા, મારે કાંઈ કામ કરવાનું હોતું નથી. બોલો, તે ભાઈ કેમ નોકરી કરે છે? આવા લોકોને આપણે નોકરીમાં હું રાખું અને એમના એને કાંઈ કામ ના કરવું હોય તો ફાવે ના ભાવે? જાપાન આગળ આવે ને આપણો ઇન્ડિયા પછવાડે જાય. આમે પણ આજે માણસ છે એ કે છે કે માથી લેવી જે છે એનું નામ પછી થઈ ગયું માથી. બરાબર, માથી. અને એવું માનવામાં આવે છે કે એ નામ પ્રભુ ઈશ્વરે બદલી નાખ્યું છે. હાલેલુયા. માથી એટલે શું ખબર છે તમને? ગિફ્ટ ઓફ ગોડ. હાલેલુયા. ઈશ્વરની ભેટ. બરાબર, ઈશ્વરની ભેટ. હાલેલુયા. જો તમે ઈશ્વરની પછવાડે ચાલશો તો તમને એ દુનિયાને માટે ઈશ્વર ભેટ બનાવી દેશે. હાલેલુયા. હાલેલુયા. અઠ્યાવીસમી કલમ તે, બરાબર, તે સગડું મૂકીને ઉઠ્યો. બરાબર, સગડું મૂકીને ઉઠ્યો. આમેન. ઈસુ બોલાવે ત્યારે શું કરવાનું છે? સગડું મૂકી દેવાનું છે. હાલેલુયા. હાલેલુયા. તમાકુની પડી કે બજર મૂકી દેવાની કે લઈ લેવાની? થોડી થોડી દબી લઈ લેવાની. ક્યારેક ક્યારેક મૂકી દેવાનું છે. જૂનું જીવન શું કરવાનું છે? જૂના મિત્રો સિગરેટ પણ વેચતો હોય નહી પણ બધા જૂના મિત્રોને મૂકી દેવાના છે. હાલેલુયા. એ બધા મિત્રોને મૂકી દીધા મેં. પ્રભુ એમને પ્રાર્થના કરનાર મિત્રો આપે. હાલેલુયા. હાલેલુયા. સરકારની નોકરીમાં મને કોઈ ઇન્ટરેસ્ટ છે. હાલેલુયા. મને ઇન્ટરેસ્ટ છે. કેવું સરસ. હા બેન, જો ઈસુએ એના માટે શું કર્યું?
છઠ્ઠો અધ્યાય ધાર્મિક કલમમાં છે. જો પ્રભુ ઈસુ શું કરે છે, બરોબર ધ્યાનથી સાંભળજો, જલ્દી જલ્દી હવે હવે આપણે એક્સપ્રેસ. તે એટલે પ્રભુ ઈસુ ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો. પ્રભુ ઈસુએ દેવની પ્રાર્થનામાં કેટલી કરી? બોલો આખી રાત. બોલો આખી રાત. એ સમયે શું કહેવાતો હતું? 12 કલાક દિવસના અને 12 કલાક. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલા કલાક પ્રાર્થના કરી? આખી રાત. બોલો આખી રાત. ઓકે, આખી રાત પ્રાર્થના કરી પછી બેટા આગળ વાત. પછી પ્રભુ ઈસુ તમારા માટે પ્રાર્થના કરે છે. હાલેલુયા, હાલેલુયા, આમેન, હાલેલુયા. અને ખાલી પ્રાર્થના 12 કલાક પ્રાર્થના, કેટલા કલાક? 12. અને 12 કલાક પ્રાર્થના કર્યા પછી પ્રભુ ઈસુએ શું કર્યું? 12 જણાને શું કર્યું? પસંદ કરી લીધા, બોલાવી લીધા. બધા બોલો બોલાવી લીધા. બધા બોલો બોલાવી લીધા. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે 12 જણાને પસંદ કર્યા અને બોલાવી લીધા અને શું કર્યું? પ્રેરિતો. બધા બોલો પ્રેરિતો. મને ઈસુ બોલાવે અને ઈસુ પ્રેરિત કે મને બહુ ગમે. હાલેલુયા, આમેન. એક વખત એક ઓસ્ટ્રેલિયાના સાહેબ આવ્યા અને મારા માથે પર હાથ મૂકીને મને કહ્યું, તમે પ્રેરિત છો. એક વખત એક ન્યુઝીલેન્ડના સાહેબ અહીંયા અમદાવાદમાં, તમારા અમદાવાદમાં જ ન્યુઝીલેન્ડના સાહેબ આવ્યા અને તેણે મને મારા પર હાથ મૂકીને પ્રાર્થના કરીને શું કહ્યું? તમે પ્રેરિત છો. પછી એ જ મીટિંગની અંદર હિસ્કિયા ફ્રાન્સિસ તામિલનાડુના, એણે મારા માટે પ્રાર્થના કરી અને મને શું કહ્યું? તમે પ્રેરિત છો. હાલેલુયા, પ્રેઇઝ ધ લોર્ડ. બધા બોલો પ્રેઇઝ ધ લોર્ડ. બધા બોલો પ્રેઇઝ ધ લોર્ડ. પછી તો કેટલાય બધા લોકોએ પ્રાર્થના કરી. હાલેલુયા. પણ તો મને તો ઈસુ, બધા બોલો ઈસુ, બધા બોલો ઈસુ, ઈસુએ તેઓને પ્રેરિત કર્યા. હાલેલુયા, હાલેલુયા. મારા કાર્ડ પર છંપાવી દઉં પ્રેરિત. બધા મને પ્રેરિત 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 પ્રેરિત. કેટલાક લોકો તો ખબર ના, પ્રેરિત શું છે? પ્રેરિત શું છે? મારા કાગળમાં લખ્યું છે રેવ. રેવ એટલે રેવરેન્ડ. પેલા બેંકના મેનેજર છે, બેંકના મેનેજર MBA થયેલા. મને પૂછ્યા, સાહેબ રેવ એટલે શું? બોલે એમને ખબર નથી. એટલે રેવ લખવા જરૂર જ નથી મારે. પણ આ તો કેટલાક ખ્રિસ્તીઓ માટે લખવું પડે. હાલેલુયા. પણ ઈસુએ માથીને બધાને બોલાયા, પસંદ કર્યા અને તેઓને શું કર્યું? ખાલી સરકારી નોકરી છોડી દીધી. પ્રેઇઝ ધ લોર્ડ. નહીં, હું તને બોલાવું છું, મારી પછવાડે ચાલ, તને હું ખવડાવીશ, ઈસુ ખવડાવશે. હાલેલુયા. આપણે ઈસુ બોલાતા હે બહુ સાંભળ્યું છે. હાલેલુયા. ઈસુ ખિલાતા હે સાંભળવાની જરૂર છે. હાલેલુયા, આમેન. મારે એ ગાવાની જરૂર છે, ઈસુ ક્યાં કરતા હે? હાલેલુયા. સાહેબ તમારે ખાવું છે આજે? બીજું ના ભાઈ, પસંદ કર્યા, બોલાયા, પ્રેરિત કર્યા. હાલેલુયા. મારી પછવાડે ચાલ, ખાલી મારા શિષ્ય બની જાય એવું નથી. મારે બહુ શિષ્ય, મારે બહુ શિષ્ય, મારે બહુ શિષ્ય, મારે બહુ શિષ્ય, મારે બહુ ફોલોવર. હવે પાછા શું લાવ્યું છે? ફોલોવર. બધા શું કહ્યું છે? ફોલોવર. ફોલોવર નું ગુજરાતી શું થાય? શિષ્ય. તમે આને ફોલો કરો છો? તમે, હું તો કોઈને ફોલો નથી કરતો, હું તો ઈસુને ફોલો કરું. જેની પાસે ફેસબુક નથી, જેની પાસે વોટ્સઅપ નથી, એને હું ફોલો કરું છું. ક્યાંથી ક્યાં મને મૂકી દીધું? આ માથી
માંથી પછી ઈસુ ખાલી પ્રાર્થના કરીને પ્રેરિત કે એટલું જ નહીં આગળ વાંચો પ્રભુ ઈસુએ પોતાના 12 શિષ્યોને બોલાવીને સગળા ભૂતો પર તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા. હાલેલુયા. સારું થયું પેલો રોમન સરકાર વાળો તો કોઈ ભૂત કાઢી શકે સરકાર ભૂત કાઢી શકે ના કાઢી શકે સારું થયું મેં રોમન સરકાર નું પેલું ટેબલ છોડી દીધું. આમેન. રોમન સરકાર પ્રેરિત બનાવે પણ એ શું કે પૈસા ઉઘરાય જ્યાદા પૈસા ઉઘરાય સરકાર શું કરે પૈસા ઉઘરાવા મોકલે. પ્રભુ ઈસુ શું કરે ભૂતો કાઢવા મોકલે. હાલેલુયા. સાજા કરવા મોકલે. હાલેલુયા. આમેન. તમને જો કોઈ ભૂત સતાવતું હોય ને રાત્રે સ્વપ્નમાં સાપ આવતો હોય કે ડાકણ આવતી હોય ચિંતા ના કરતા. હાલેલુયા. સુશીલ દેસાઈ બેઠા છે. હાલેલુયા. પવિત્ર આત્મા છે. હાલેલુયા. હાલેલુયા. તમારે પ્રભુના સેવકો છે એટલે વાંધો નહીં. હાલેલુયા. આમેન. ઉપવાસ પ્રાર્થના. હાલેલુયા. પછી શું થયું પ્રભુ ઈસુએ એમને અધિકાર આપ્યા અને બીજી કલમ વાંચ કેટલા કરી દેવનું રાજ્ય પ્રગટ કરવા માંદાઓને સાજા કરવા દેવનું રાજ્ય. બધા બોલો દેવનું રાજ્ય. માથીએ કોની નોકરી છોડી કયા સરકાર કયા સરકાર તું રોમ પેલા શું કેતો હતો સરકારી નોકરી રોમન સરકારની નોકરી કરું છું રોમન સરકારની નોકરી કરું છું રોમન સરકારની નોકરી કરું છું. હવે એના જીવનમાં શું થયું રોમન સરકારની નોકરી છોડી દીધી દેવની સરકાર. હાલેલુયા. દેવની સરકાર. આમેન. હાલેલુયા. હાલેલુયા. કઈ સરકારમાં તમારે જોડાવું છે દેવાવાળી સરકાર કે દેવવાળી સરકાર? દેવાવાળી નહીં એની પાસે બરોબર બહુ દેવું હોય. બેટા ગૂગલમાં શોધી કાઢજો આપણું ભારત તો દેવું કેટલું છે. સરકારી નોકરીઓ આપણે બધા શોધીએ છીએ પણ પેલા દેવું તો શોધો. હું દેવાળીઓ હોઉં. સરદારજી આપકા નામ ક્યા હે? હે? આપ બતાઈએ મેરે પાસ બહુત સારા દેવા હૈ. આપ મેરે પાસ નોકરી કરી કા ક્યા? બહુત દેવા હૈ. ઘર ગિરવી રખા હૈ, સબ કુછ ગિરવી રખા હૈ, ગાડી વાડી સબ રખા હૈ. ઇસકે નોકરી કરને હૈ? માલૂમ નહીં કે સબ લોગ ભારત સરકાર કી નોકરી પીછે ક્યું લગે હુએ. ઉપર વાળાની નોકરી કરો. હાલેલુયા. એને કોઈ દેવું નથી. હાલેલુયા. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. જરૂર છે જરૂર છે તો મને છોડ દે ના. એ પકડી રાખ્યું છે એ જ મોટું ભૂત છે. આ ટેબલ ને ખુરશી જ મોટું ભૂત છે. એ કોઈથી છૂટતું એક વખત ઈસુ પર ભરોસો તો મૂકી જો. એક વખત ઈસુ પર ભરોસો તો મૂકી જો. હાલેલુયા. હાલેલુયા. મૂસાને એમ થયું કે હું તો મરી જઈશ. મરી ગયો. ઈશ્વરે શું કહ્યું? તને જેવો મારી નાખવા માંગતા હતા. બધા બોલો તને જેવો મારી નાખવા માંગતા હતા એ બધા મરી ગયા છે. હાલેલુયા.
આજે મારે તમારે આ જ કહેવું છે કે પ્રભુની ઈચ્છા છે કે તમે તેની સેવા કરો. હાલેલુયા. તમે તેની સેવા કરો. હાલેલુયા. આ માથીને કેમનો એને ઈસુને ઓળખ્યો? કેમનો એને ઈસુને ઓળખ્યો? એને પેલા માછીમારો, બરાબર, માછીમારો પિતર, યોહાન, યાકૂબ અને આંધ્રિયા, એમની પાસેથી બહુ પૈસાઓ લીધા, લગાન બહુ લીધી, પણ તો જોયું તો આ લોકો તો પ્રભુ ઈસુ જોડાઈ ગયા. હાલેલુયા. હાલેલુયા. એ સાંભળે છે, માથી સાંભળે છે, ઓ પેલો ઈસુ બધાને સાયા કરે છે, આંધળાઓને દેખતા કરે છે, મૂંગાઓને બોલતા કરે છે, લંગડાઓને ચાલતા કરે છે, આ બધો ટેબલ પર બેઠો બેઠો સાંભળે છે. આ ઈસુને મારે જોવો છે. શું કરવું છે? જોવો છે. હાલેલુયા. બધાના સુખને સુખી સુખી કરી નાખે. કેવું કરી નાખે છે? ઈસુ કેવું કરી નાખે? બધાના ઘરને સુખી સુખી, બરાબર, સુખી સુખી. અને શેતાન કેવું કરી નાખે છે? દુખી દુખી. આમેન. પણ તો આજે રાત્રે, હાલેલુયા, આજે રાત્રે, હાલેલુયા, આજે રાત્રે ઈસુ આપણા જીવનમાં, હાલેલુયા, ઈસુ. અને એને ઈસુની પછાડે ચાલવાનું શરૂ કર્યું. મને, હું જેની પછાડે ચાલતો હોઉં એ પ્રાર્થના વાળો બાળક હોય તો કેટલું ગમે. હાલેલુયા. એક વખત એક પાદરી સાહેબને ઘરે ગયા, એક ભાઈ લઈ ગયા સાહેબને. આમની વાત નથી કરતો, બીજા પાદરી સાહેબની વાત કરું છું. 44 વર્ષનો અનુભવ છે. સાહેબ, આમને માટે પ્રાર્થના કરું. તો સાહેબ શું કરતા હતા? આમ કરીને ઊંઘતા હતા. શું કરતા હતા? ઊંઘી ગયા. એમને પછી લેતા આવજો. બહુ ખાતું છે ને એટલે હું ગાઈ છે. કઈ પ્રાર્થના કરાવે? આપણે પ્રાર્થના કરનાર. હાલેલુયા. આમેન. આમેન. મંડળી પ્રાર્થના, બરાબર, મંડળી પ્રાર્થના કરનાર, મંડળી સેવા કરનાર, પાસ્ટર પ્રાર્થના કરનાર, પ્રાર્થના સેવા કરનાર. આમેન. પ્રભુ સેવા કરનાર, પ્રભુ પ્રાર્થના કરનાર. આમેન. પછી શું થયું? માથી, ઘણા બધા લોકો શું કરે? સેવામાં આવી જાય, થોડા વખત પછી શું કરે છે? અત્યારે સેવા છોડી દીધી. શું કરે? સેવા. અહીં અમદાવાદમાં હશે કે નહીં મને ખબર નહીં, પણ તો અહીં કેટલાક એવા લોકો મળે છે. આ 44 વર્ષનો અનુભવ છે. સેવા શું કર્યું છે? સેવાનું પતી ગયું, છોડી દીધું. માથી સેવા છોડી દીધી? નહીં. ના બોલો, જોરથી બોલો, નહીં. ના બોલો, નહીં. તમને ગમે છે કે નથી ગમતું? ગમે છે. ઈસુ જતો રહ્યો, ઈસુ જતો રહ્યો, એ વધસ્તંભ પર મરી ગયો, 3 દિવસ લટાઈ ગયો અને પછી સ્વર્ગમાં આપણે ગુજરાતી લોકો, કોઈ આવવાનું છે? હા, આવવાનું છે. કોઈ આવવાનું હોય તો પોટલું મૂક્યું હોય. એટલે ઈસુને ખબર છે કે આ લોકો બહુ જગા જોઈએ છે, એટલે હું મને તમારે તૈયાર કરવા દઉં. હાલેલુયા. એટલે ઈસુ તમારા માટે, મારા માટે શું કરવા થયો છે? હાલેલુયા. જેટલા પોટલા લઈને આવું તાર નું. હાલેલુયા. ઈસુ જતો રહ્યો એટલે ચલો આપણે જતા રહીએ, એવું નથી. આ 12 શિષ્યો પ્રાર્થના કરવા લાગ્યા. હાલેલુયા. ઈસુ ગયો પણ અમને કહીને ગયો છે, પ્રાર્થના કરો. હાલેલુયા. અને એ પ્રાર્થનાના ગ્રુપ ની અંદર નામ આવે છે, એની અંદર પણ માથીનું નામ આવે છે. પહેલો અધ્યાય અને તેની 13મી કલમ થી કોઈ વાંચો મારા માટે જલ્દી જલ્દી. માથી નું નામ આવ્યું. હાલેલુયા. તાળી પાડો, તાળી પાડો. આપણા હીરો, માથીના જીવનમાં
બહુ બધી તકલીફો આવી, માથે ચમત્કારો કર્યા, પ્રેઝ લોર્ડ હાલેલુયા, માથે ભૂતો કાઢ્યા, પણ ઈસુ જતો રહ્યો તો એ ના જતો રહ્યો, ફરી પાછા ટેબલ પર બેસીને લાવો લાવો લે લાંચ લાવો લાંચ લાવો પચાવો દેવો, એ તો હું ગયો તો રજા ઉપર જ ગયો હતો. હું જયારે સેવામાં નીકળો ને તો મારા બધા લોકો શરત મારતા હતા, રાજકોટ છોડ્યું ત્યારે કેટલાક લોકો કે આ બે એક મહિના પાછો આવશે, કોઈ કે બે મહિના પાછો આવશે, કોઈ કે ત્રણ મહિના પાછો આવશે, આ પાછો જ આવવાનો છે, આ સેવા છોડી શું કરશે, એ બધા હારી ગયા. હાલેલુયા, તમારી સ્વર્સ થઈ ગયા. હાલેલુયા, આમેન. ઈસુ એવો છે જ એવો. હાલેલુયા, ઈસુ છે જ એવો. હાલેલુયા, કેમ ન છોડી શકાય ઈસુ ને. હાલેલુયા, આમેન. એક વખત એની આજ્ઞાઓ માળવાનું ચાલુ કરો, પાડવાનું, અને મજા જ મજા. હાલેલુયા, આમેન. હાલેલુયા, આમેન. વાલાઓ, પવિત્ર આત્મા ઉતરી આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. માફી ના ઉપર શું થયું? પ્રભુ પવિત્ર આત્માથી ભરપૂર રહે છે. હાલેલુયા. અને હવે શું થયું? માફીને પાસપોર્ટ મળી ગયો. શું મળી ગયું? બોલો, પાસપોર્ટ. પેલા તો ખાલી અહીંયા અહીંયા ભૂતો કાઢતો હતો, અને હવે પ્રભુ ઈશ્વર શું કહ્યું? આખા જગત માં જાઓ. હાલેલુયા, આખા જગત માં હાલો, તાળી પાડી પ્રભુ ની સ્તુતિ કરો. સુશીલ દેસાઈ ને કેટલા બધા દેશોમાં લઈ ગયો. હાલેલુયા, આ ભારત ના કેટલા બધા રાજ્યમાં લઈ ગયો. ખાસ આજે હું જોતો વિચારતો હતો કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને કેરાલા, એ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને કેરાલા, અને આ બાજુ મેઘાલય નાગાલેન્ડ એ બાજુના જે સાત રાજ્યો છે એ છોડીને પ્રભુ બધી જગ્યા લઈ ગયો. હાલેલુયા, હાલેલુયા. આવો તાળી પાડી મને સુધી કરો. હાલેલુયા, અને પાસપોર્ટ. હાલેલુયા, પરદેશ પણ લઈ ગયો. હાલેલુયા, આજે લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. તો હું ઈસુને હજી છોડવાનો નથી. હાલેલુયા, ઇનફેક્ટ ઈસુને કદી છોડવાનો નથી. હાલેલુયા, આમેન. કારણ કે ઈસુ એની પાસે પૈસા છે, એટલે ના, એ માન સત્ય અને જીવ, એ સાચો છે, એ ખરો છે, એ ઉત્તમ છે. હાલેલુયા, મારો ઈસુ ખરો છે, મારો ઈસુ ઉત્તમ છે, મારો ઈસુ સાચો છે. હાલેલુયા, મારો ઈસુ મારી સાથે છે. હાલેલુયા, આમેન. કેટલાક લોકો પણ છાયા જેવા હોય છે. કેવા હોય છે? પણ છાયા જેવા. તમારા ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ પણ છાયા વાળો ક્યારે હોય તમારી સાથે? ઇન યોર બ્રાઇટેસ્ટ મોમેન્ટ, જ્યારે તમારા જીવનની અંદર બહુ અજોડ અજોડ હોય ને, તો પડછાયો તમારી. તમે જ્યારે અંધારામાં આવી જાઓ તો પડછાડો ગાયબ. પડછાયો, પણ તમારા જીવનમાં અજવાળું અજવાળું હોય તો પડછાયો તમારી સાથે સાથે. અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય. તમારા જીવનમાં જ્યારે અંધારું આવી જાય, થોડુંક દુઃખ આવી જાય, થોડી તકલીફ આવી જાય, પડછાયો હવથી પહેલો નાસી જાય. કેટલાક આવા હોય છે, પણ ઈસુ એવો નથી. ઈસુ તમારી સાથે ને સાથે. મારી સાથે ને સાથે. ધન્યવાદ, ધન્યવાદ. તમારે સેવામાં બહુ આગળ વધવાનું છે. ઘણા બધા લોકોએ તમે બધા લોકો રેડિયો મિર્ચી બની જાવ ઈસુ ને. બોલ 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 કરો. આમેન, આમેન. અને આ માથી જેવા માણસ ના કાનમાં આવે એને ઘણા બધા લોકોને ઈસુની વિશેની વાત સાંભળી. હાલેલુયા, ઈસુ કેવો છે, ઈસુ કેવો છે, ઈસુ કેવો છે.
ખાલી વાત સાંભળી નહીં. ઇસમાથી મોટી પાર્ટી કે બરાબર મોટી પાર્ટી મોટી પાર્ટી બરાબર મોટું ભોજન થાય. કોને સારું? પોતાની ઘરવાળીને સારું નહીં કર્યું, પોતાના દોસ્તારોને સારું નહીં. બાઇબલમાં લખ્યું છે ઈસુને સારું. હાલેલુયા હાલેલુયા. એની પાસે તો બહુ પૈસા હતા. આ બધા પૈસા બધાની પાસે વાપર્યું. દોસ્તારોની પછાડે બહુ વાપર્યા. દોસ્તારોની પછાડે, સાડીઓની પછાડે, જીન્સની પછાડે, ઇયરિંગની પછાડે બહુ વાપર્યા. ઈસુને માટે કશું. લાય મને મોટી પાર્ટી કરવા દે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. અને હું કોને બોલાવું? ઈસુને. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. આ માથીએ ઈસુને માટે મોટી પાર્ટી કરી અને એને પોતાના દોસ્તારોને પણ બોલાવ્યા. પ્રેઇઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ઈસુએ કહ્યું કે હું પાપીઓને તારવા સારું આવ્યો છું. માથીના ઘરમાં એ વાક્ય નીકળ્યું. હાલેલુયા. હું પાપીઓને શોધવા તથા તારવાને સારું આવ્યો છું. હાલેલુયા હાલેલુયા. અને એટલા માટે આ માથી પછી ઈસુને છોડે કોઈ દિવસ ના છોડે. હાલેલુયા. ઈસુને છોડતા નહીં. ઈસુને કદી છોડતા નહીં. ત્રણ જણને કોઈ ઈસુને કદી છોડતા નહીં. મેં શું નિર્ણય કર્યો? આ માથી લેખક બની ગયો. શું બની ગયો? શું બની ગયો? અને એને શું લખ્યું છે? માથીની લખેલી. શું લખ્યું છે? શું લખ્યું છે? તો મેં નિર્ણય કર્યો આ માથીની લખેલી સુવાર્તા આ પ્રિન્ટિંગ પ્રેસમાં પડી છે. ક્યાં પડી છે? અને જયારે છપાઈને આવશે, મારી ઈચ્છા છે બધાના ઘરની અંદર બધાને કમ સે કમ એક એક માથીની લખેલી સુવાર્ત. પહેલી સુવાર્ત નવા કરારમાં જો તમે પહેલીની સુવાર્ત જ વાંચો, હાલેલુયા, જીવનો બદલાઈ જશે. હાલેલુયા. તમારે લોકોને કહેવાની જરૂર છે કે ઓહે ઈસુની પછવાડે તો બધા બધું છોડી છોડી આવતા હતા. હાલેલુયા. પૈસા છોડી આવતા હતા. હાલેલુયા. અને કેટલાક લોકોના મગજમાં ગેરસમજ ઘૂસી ગઈ છે. ભૂસું ભૂસું શું કહેવાય એને? ભૂસું ઘૂસી ગયું છે કે સાહેબ લોકોના ઘરમાં કઈ પાછું છે? ભૂસું ઘૂસી ગયું છે. આપણે આ જોવાનું છે માથીની લખેલી. તો આજે અહીંયાથી ઈસુ આવે અને જો તમને એમ કે તું મારી પછવાડે ચા, તો તમે શું કહેશો? આમેન. આંખો બંધ કરો, પ્રાર્થના કરવાનું તો. હાલેલુયા 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 હાલેલુયા. મને નથી આવડતું. મૂસા શું કહે છે? મને બોલતા નથી આવડતું. પણ પ્રભુ કહે છે હું એવાઓને જ પસંદ કરું છું, કારણ કે મારે તો શીખવવાનું છે, મારે તૈયાર કરવું છે. પ્રબોધિકા અને પ્રબોધકો બનાવવાને માટે, પ્રેરિતો બનાવવાને માટે દેવનો આત્મા આજે પણ ફરી રહ્યો છે. દેવનો આત્મા શું કામ કરે છે? ઈસુએ કહેલી વાતો યાદ કરાવે છે. હાલેલુયા. અને ઈસુએ કહ્યું તું મારી પછાડે ચાલ. આજે પવિત્ર આત્મા તમને યાદ અપાવે છે. દીકરા,